મિત્રો એક ગુજરાતી ફિલ્મ નું ટીઝર આવ્યું છે તો ટીઝર વિશે આપણે ચર્ચા કરીશું હવે ફિલ્મનું નામ તો કમઠાણ છે પણ ચોર માટે કઠણાઈનો વિષય થઈ ગયો કારણ કે એક તો કેપેસિટી બહારની પહેલી વાર ચોરી કરવી અને એ ચોરી કરી પણ ક્યાં તો કે ભાઈ પોલીસવાળાના ઘરમાં એટલે ભાઈની કઠણાઈ બેસી ગઈ એવું કહી શકાય આપણે કાઠિયાવાડી ભાષામાં હવે ટીઝર કટ છે ને એ ઇમ્પ્રેસ કરે છે સો એ સો ટકા ટીઝર કટ ઇમ્પ્રેસ કરે છે ટીઝર પરથી સ્ટોરીનો આમ થોડો થોડો ખ્યાલ આવે છે સ્ટોરી ભલે યુનિક ના હોય પણ ટીઝરનું જે રીતે કટ થયું છે જે રીતે જંગલ અને જંગલી પ્રાણીઓ સાથે વણીને આપણને સ્ટોરીમાં ટીઝર પ્રેઝન્ટ કર્યું છે ને એ વખાણવાલાયક છે જોરદાર છે કે ભાઈ ઉંદર એટલે કે ચોર ઉંદરે ચોરી કરી તો કોના ઘરમાં તો કે ભાઈ સિંહના ઘરમાં તો સિંહ કોણ તો કે ભાઈ પોલીસવાળા પછી સિંહે કોની મદદ લીધી તો કે ચતુર શિયાળની એટલે કે જે પોલીસવાળા છે એણે પોતાના હવાલદારની મદદ લીધી અને ચોર જે છે એ સંતાઈ ગયો ક્યાં તો કે ભાઈ વાઘના બોર્ડમાં એટલે કે લગભગ ગામના સરપંચ હશે કે પછી ગામના કોઈ એમએલએ હશે તો ત્યાં સંતાઈ ગયો તો એ રીતે જે વણીલે છે ને સ્ટોરીને એ એકદમ યુનિક બનાવે છે આ ટીઝરને પણ એ જે હોય ટીઝર સોએ સો ટકા ઇમ્પ્રેસ કરે છે બે ફેબ્રુઆરી આ ફિલ્મ આવી રહી છે હવે તમને કાસ્ટની વાત કરી દો તો હિતુ કનોડિયા હિતુ કનોડિયાની બે હજાર ચોવીસમાં નવી ઇનિંગ છે આપણે બે હજાર ત્રેવીસમાં હિતેન કુમારની નવી ઇનિંગ જોઈ લીધી વશ આપી અને પછી આગંતુક આપી એવી ઘણી ફિલ્મો આપી ને એકદમ ઇમ્પ્રેસિવ એકદમ ઇમ્પ્રેસિવ રોલ આપ્યા પણ બે હજાર ચોવીસમાં હિતુ કનોડિયા ટુ પોઈન્ટ ઓ હિતુ કનોડિયાનું સેકન્ડ ઇનિંગ શરૂ થાય છે હિતુ કનોડિયાની ઘણી ફિલ્મો આવી રહી છે હિતુ કનોડિયા આપણને બે હજાર ચોવીસમાં જોવા મળવાના છે અલગ અલગ રોલમાં જોવા મળવાના છે તો હિતુ કનોડિયા છે આ ફિલ્મમાં સંજય ગોરાડિયા છે અરવિંદ વેદિયા છે દર્શન જની જરીવાલા છે અને બીજા ઘણા બધા કલાકારો છે આ ફિલ્મમાં તો જોઈએ અત્યારે તો ફિલ્મ ટીઝર પરથી પ્રોડક્શન વેલ્યુ પણ ખૂબ સારી લાગી રહી છે ફિલ્મનું મ્યુઝિક પણ ઇમ્પ્રેસ કરી રહ્યું છે અને આ ફિલ્મ એક નવલકથા પર એક નોવેલ પર બેઝ છે એટલે હવે આ ફિલ્મ છે ને સેકન્ડ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે તો લગભગ લગભગ આ ફિલ્મનું ટ્રેલર મકર સંક્રાંતિ પર રિલીઝ થવું જોઈએ એવું મને લાગે છે ટ્રેલર આવશે પછી આપણને ખબર પડશે કે ભાઈ ફિલ્મ હકીકતમાં શું ઓફર કરે છે બાકી અત્યારે તો મને એવું લાગે છે ફિલ્મ જોવાની ખરેખર મજા આવશે ભલે આ ટાઈપની સ્ટોરી આપણે ગમે ત્યાં જોઈ હોય પણ ફિલ્મ જોવાની મજા તો આવશે જ ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે તમને ટીઝર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો બાકી ટ્રેલર આવે પછી ફિલ્મ વિશે આગળ ચર્ચા કરીશું ધન્યવાદ